ઘણા મહાજનમાં આપણે ઉપસ્થિત છીએ અને 220મી જલારામ બાપાની જન્મજયંતી તેની ખૂબ જ ધૂમધામથી ઉજવણી શહેરમાં કરવા જઈ રહ્યા છે. અને અત્યારે આપણે ઉપસ્થિત છીએ તે સુરત લુહાણા મહાજનની વાડીમાં, જ્યાં લગભગ સતત 3 દિવસથી જલારામ બાપાની જન્મજયંતિ માટે તૈયારીઓ થઈ હતી અને ખૂબ જ સુંદર શોભાયાત્રા જલારામ બાપા વીરભાઈમાં અને અનેક વેશભૂષાની સાથે અહીંયા ઉપસ્થિત થયા હતા. આવી શોભાયાત્રા સવારથી સુરતના અંબાજી રોડ વિસ્તારમાં ફરી હતી. અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ શ્રી સુરત લુહાણા મહાજનના જૂના ટ્રસ્ટીઓ સાથે, જેઓને શ્રી સુરત લુહાણા મહાજન જલારામ જયંતિ શા માટે ઉજવે છે તે વિશેની વાત કરશે શ્રી નરહરિભાઈ. ઘણા વર્ષોથી અમે શ્રી જલારામ જયંતિ ઉજવી રહ્યા છીએ. આજે 220મી જલારામ જયંતિ ઉજવી રહ્યા છે અને સૌથી પહેલું સુરતની અંદર ઉડેલા વાડમાં જલારામ મંદિર બન્યું હતું, એમાં અમારા ઘણા બધા ટ્રસ્ટીઓ ત્યાં કામ કરતા હતા. હાલમાં ત્યાર પછી રામજીની પહોળમાં ત્યાં આગળ રામજીના મંદિર પાસે ત્યાં જલારામ મંદિર બન્યું છે. પણ સૌથી પહેલું જે ભંડારો જે છે એ આ શ્રી સુરત લુહાણા મહાજનમાં થયું હતું. અનુભવીએ છીએ અને આજે પણ અમે જલારામ બંદોબસ્ત કરવાનો છું. બોલો શ્રી જલારામ મહારાજ. શ્રી કિરણભાઈ સાથે વાત કરીશું. શ્રી સુરત લુહાણા મહાજન મોટેથી બોલો. પરમ પૂજ્ય સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની 220મી જન્મજયંતિ ઉભી રહ્યા છે, એમાં સુરત લુહાણા મહાજનના પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટીઓ મંત્રીઓ તેમજ મહિલા મંડળના અગ્રણીઓ પ્રમુખ સેક્રેટરીઓ બધાનો સાથ સહકારથી 4 દિવસથી તૈયારીઓ ધામધૂમથી ચાલે છે અને બધા જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ સાથ સહકાર છે. અને આજે પણ એવું બનશે અને અમે આશા છે કે આજે પણ અમે રાત સુધીનો જે કાર્યક્રમ છે અમે સારી રીતે પાર પાડી શકું. શ્રી અતુલભાઈ વાત કરશે, જેઓ આજના જલારામ જયંતિના કવિ. જય જલારામ. આજે શ્રી સુરત લુહાણા મહાજન અંબાજી રોડ ખાતે અમે પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 220મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. અત્યારે પૂજા છે અને 11 વાગ્યાથી જાહેર ભંડારો રાખેલો છે. જાહેર ભંડારો પ્લસ અત્યારે આપણે જે વીરપુરમાં જલારામ બાપાનું મેઇન મંદિર છે ત્યાં આગળ છેલ્લા 100 વર્ષ આજની તારીખમાં છેલ્લા 100 વર્ષથી 1 પણ રૂપિયો દાન લીધા વગર ભંડારો ચાલુ છે. અને એ જ ભંડારો અમે અહીંયા આગળ સુરતની જનતાને બી આજે કરાવવાના છે. માટે સર્વે ભાવિક ભક્તોને ભંડારોમાં ભાગ લેવા મારી નમ્ર વિનંતી. મહાજન આજે રંગે ચંદ્ર ઉજવી રહી છે અને જ્ઞાતિના દરેક સભ્યો ખૂબ જ ઉત્સાહથી આજે જલારામ જયંતિ ઉત્સવ મનાવે છે. અમે સવારે અત્યારે શોભાયાત્રા કરી છે અને અત્યારે પૂજા રૂપે શરૂ કરીએ છીએ. ત્યારબાદ જાહેર ભંડારો રાખ્યો છે અને ત્યારબાદ રજત સંધ્યા અને ત્યારબાદ સાંજે 8 વાગે મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે. જલારામ બાપાને શ્રી સુરત લુહાણા મહાજન ખૂબ જ